છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપો પાસે આવેલી લારી ગલ્લા તેમજ કેબિન હટાવી દેવાતા દુકાનદારોએ બોડેલી મામલતદાર કચેરી આવેદન આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના એસટી ડેપો બહાર આવેલ દુકાનધારકો વર્ષોથી પોતાના ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. દબાણ હટાવ ઝુંબેશમાં તંત્ર દ્વારા અહીં આવેલા કેબિન ધારકોને તેમના કેબિન ગલ્લા હટાવવાનું જણાવતા સ્વેચ્છાઓ પોતાના કેબિન ગલ્લા હટાવી દીધા, પરંતુ અહીં આવેલ લારી કેબિન હટાવી દેવાતા અહીંના દુકાનદારો ધંધા રોજગાર વગરના થઈ જતા બોડેલી એસટી ડેપોમાં બનાવેલ દુકાનોમાં સમાવેશ કરવા બાબતનું આવેદન બોડેલી મામલતદાર કચેરીએ આવેદન અપાયું હતું. હાલ નવીન એસટી ડેપોની કામગીરી ચાલી રહી છે, જેમાં દુકાનો પાડવામાં આવી રહી છે. અહીંના દુકાનધારકોને પોતાની દુકાનો હટાવી દેતા તેઓ ધંધા રોજગાર વગરના થઈ ગયા હોય તેમણે પોતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. તેઓની તેમની માંગણી છે કે બોડેલી એસટી ડેપોમાં બનેલી દુકાનોને અહીં વર્ષોથી પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે વ્યાજબી ભાડું તેમજ વ્યાજબી ડિપોઝિટ લઈ આપવામાં આવે, અથવા તો અલી ખેરવા ગ્રામ પંચાયત વિસ્તારમાં ધંધો કરી શકાય તેવી જગ્યા ફાળવવી આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર બોડેલી મામલતદારને અપાયું હતું. હાલ તો થોડાક સમયમાં એસટી ડેપોમાં બનેલી દુકાનોને ભાડે આપવા માટેની આપવાની તજવીજ હાથ ધરવામાં આવશે. તો અહીંના દુકાનદારોનું કહેવું છે કે અમે વર્ષોથી અહીં કેબિનો ધરાવીએ છીએ અને અમારે ત્યાં વીજ જોડાણ પણ હતા અને અહીંના વીજ જોડાણનું અમો લાઇટ બિલ પણ ભરીએ છીએ, તો અમોને અહીંયા બનાવેલા દુકાનો વ્યાજબી ભાડું લઈ ભાડે આપવામાં આવે તો અમુ અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ તેવી અમારી માંગ છે. ઇમરાન મનસૂરી, આઝાદ ન્યૂઝ, છોટાઉદેપુર. અમારે અલીપુરા એસટી ડેપો પાસે કેબિનો હતા અને અમારું તંત્રએ કીધું તો અમે અમારી સ્વૈચ્છિક રીતે અમે દુકાનો કેબિનો લારીઓ હટાવી લીધેલી છે. ફૂટપાથ બિલકુલ ચોખ્ખું કરી દીધેલું છે અને પાછા ડેપોની અંદર જે દુકાનો બને છે તેની અંદર અમને વ્યાજબી ભાડે અને ઓછી ડિપોઝિટમાં અમને દુકાનો મળે તો અમે ધંધાવાળા થઈએ. અમે બિલકુલ રોજી વગરના છે.